गुड मॉर्निंग, नवा वीडियो में स्वागत है तमारू। आज जे कहेवाय छे के अमे गोवा थी विदाई लई रह्या छे, जई रह्या छे मोरबी। गोवा थी डायरेक्ट राजकोट में फ्लाइट कई रही छे, अगौती करावी लीधी छे। अगौती करावो तो तमने फायदो थशे ने कन्फर्म बुकिंग पण थई जशे। घणा मित्रोनी फरमाई छे कि कमलेशभाई तमे कई होटलमां रोकाणारा, આ વખતે એવું છે કે હોટલ મારે તમને કહેવા જેવી નથી, કારણ કે એની શું કહેવાય અમુક અમુક વસ્તુ મને જે ન ગમે તો હું, મને જ સર્વિસ ના ગમે તો તમને કેવી રીતે હું કહી શકું, એટલે હું જરૂરથી નહીં કહી શકું। તમે સર્ચ મારજો, ઘણી બધી હોટલો છે, અને બેચલર લોકો આવતા હોય તો આઈબીએન સર્ચ કરજો। તો તમે એકલા પણ, તમે એક હોસ્ટેલ હોય, હોસ્ટેલ ટાઈપ રૂમ હોય ત્યાં તમે એક પણ ત્યાં સ્ટે કરી શકતા હોય છે, એનો પણ મારે વિડીયો કરો। તો પણ થોડોક રહી ગયો સમય ના હોય, કારણ કે ગોવામાં આવો ને ભાઈ, ટાઈમ ક્યાં વયો જાય છે, આખો દિવસ વયો જાય। કઈ પણ જગ્યાએ તમે સાઇટ સીન કરવા જાઓ ને તો આખો દિવસ વયો જાય। તો હવે અહીંથી અમે વિદાય લઈ રહ્યા છે। એક બે વસ્તુ મને અહીંથી હોટલમાં એક નહોતી ગમી, એટલે અમુક અમુક વસ્તુ આપણે ઘણું, કારણ કે શું કહેવાય, નેગેટિવ કરવા એનો કરતાં, એના કરતાં એનું ન કરવું સારું। પ્રોપર્ટી બહુ જૂની હતી, પણ જૂની હોય તો વાંધો નથી, પણ એમાં અમુક વસ્તુની સર્વિસ મળવી જોઈએ। 12:21 તો હવે નહીં તો જાશું, એટલે સારું હોય તો જ આપણે કહી શકીએ કે તમે રોકાજો, પણ બાકી અમુક વસ્તુ સારી ન હોય તો હું ખરેખર ડિલીટ મારી દઉં છું। જો કે પ્રોપર્ટી જૂની હોય ને તો બહુ જ સારું, પણ એની એ રીતે અત્યારના સમય પ્રમાણે થોડુંક ડેવલપ, હા, અપગ્રેડ રહેવું જોઈએ। તો એ જ મને થોડુંક નહોતું કહ્યું, એટલે હું તમને નથી કહેતો કે કઈ જગ્યાએ એવું છે, શું છે, એટલા માટે નકર હું જ્યાં સારું હોય ને ભાઈ તો બે ધડક કહી દઉં, અને તમને પણ કહું કે આવી શકો છો। મેં જે પ્રમાણે, આ પ્રમાણે પ્રોપર્ટીના ભાવ આપ્યા છે, પૈસા આપ્યા છે, એ પ્રમાણે મને એ પ્રમાણે વળતર નહોતું મળ્યું, એટલે મેં તમને સજેસ્ટ નથી કરતો। બાકી ગોવામાં ઘણી બધી જગ્યાઓ છે અને બહુ ઓછું એક્સપ્લોર કરી શકું, કારણ કે હું તો ખાલી ઓનલી ફોર ફરવા માટે જ આવ્યા છે, કોઈ બ્લોગિંગ માટે નહોતા આવ્યા। તમે કોઈ જાજા વિડિયો નથી બનાવ્યા, હા, બ્લોગિંગ માટે બિલકુલ નહોતા આવ્યા, ઓનલી ફોર ફરવા માટે જ આવ્યા હતા, કારણ કે ભાઈ રિલેક્સ તો થવું ને 2023ની અંદર, ધમાકે તારે એન્ટ્રી કરવાની છે અને બહુ નવું નવું કરવાનું છે। અત્યારે બ્રેકફાસ્ટ લઈશું, બ્રેકફાસ્ટમાં પણ નહોતું ગમ્યું, કારણ કે એની અંદર પણ ઘણી બધી વસ્તુઓ છે કે તમને હું તમને કહું તો એ ના ગમે। દુબઈમાં એ પણ નોનવેજ ને બધું મળતું હોય, પણ અહીંયા પણ આખું છે ને મગજ ફરી ગયું હતું, એટલે નાસ્તો પણ અમે ખાલી એક જ વખત કરવા ગયા હતા, અને આજે કદાચ આજ જાશું, બાકી તો બહાર જ નાસ્તો કરવા હતા। અને આજે ખરીદી કરશું, ગોવામાં આવ્યા તો લોકો કાજુ લેવાનું પસંદ કરતા જ હોય, અઠેક અઠેક જગ્યાએ મને દેખાડી ગયું, અને ગોવામાં ઘણી બધી જગ્યાએ તમારી સાથે ઓછા ભાવ લઈને ઘણા એવા કિસ્સાઓ બનતા હોય છે, તમે આજે થોડોક જાણવાનો પ્રયત્ન। ગોવા મેં કમ રેટ મેં કાજુ મિલ રહા હૈ તો કિસ તરહ સે મિલતા હૈ વો મુઝે દેખો, ઇસ વજહ સે યે માલ હૈ, યે લેબલ દેખ રહા હૈ, ઇસકે નીચે આયેગા રિજેક્શન, જો કંપની વાલા બહાર ફેંકતા હૈ, અચ્છા, ઇસકે ઉપર જો ડિસ્પ્લે મેં અચ્છા સા કાજુ લગા દેગા, હા હા, તો આપકો દે દેંગે। ફિર કાજુ અચ્છા દેને કે તરીકા એક હી હૈ કે 100% લૂઝ કાજુ લેઓ, ફૂલ વજન કરકે દેગા, સહી કાજુ હૈ। ગોવા ની અંદર તમે આવો છો ત્યારે થોડો ખર્ચો કરતા રહેજો, અને આજે તમને હું ગોવા ની કાજુ ની વિશેષતા બતાવીશ કે ઘણી જગ્યાએ સસ્તા કાજુ મળતા હોય છે, જેનું પેકિંગ છે ને આવી રીતના હોય, અને વચ્ચે જે પેકિંગ જે હોય ને, એટલે આની અંદર કદાચ ખરાબ કાજુ કે બીજા ઓલા મીડિયમ કાજુ હોય ને તો તમને દેખાશે, તમને લાગશે ડિઝાઇન, પણ આમાં તમને ઉપર સારા કાજુ હોય, બાકીના અંદર મિક્સમાં હોય, આની કિંમત છે 600 રૂપિયાના કિલો, એટલે તમે પણ જ્યારે પણ લ્યો છો ત્યારે ખાસ આનું ધ્યાન રાખજો। કીધું છે આપકી દુકાન કા નામ ક્યાં? જાનટે જાનટે દુકાને, ઓર કા પે આઈ યે એરિયા, કિસી કો આના હો તો ભાઈ આપસે મિલકે બહુત અચ્છા લગા, ઓર આપને જો ઇન્ફોર્મેશન દિયા બહુત હી બઢિયા દિયા, ઓર આપકે વહાં પે કાજુ, ઓર મેં કાજુ ને થોડા ડ્રાય ફ્રૂટ ને બધું લઈ જઉં છું, અને ગોવામાં ઘણી બધી દુકાનો પણ બહુ ધ્યાન રાખીને લેજો, બને ત્યાં સુધી ધ્યાન, એટલે ખાસ ને ખાસ ધ્યાન રાખજો। આપણાને એરપોર્ટની અંદર જે કે લેવા અને મૂકવા માટેનું મેં પિકઅપ પણ કરાવી લીધું હતું, જેના 4000 રૂપિયા હતા, અને મને લઈ જાય છે અને મૂકી જાય છે એ, કારણ કે પછી અહીંથી આપણે એરપોર્ટથી લગભગ 45 મિનિટ જેટલો ટાઈમ થતો હોય છે, એટલે ખાસ તમે ટેક્સી પણ કરાવી શકો છો, અને જે મેં બાઇક લીધું હતું એ બાઇક મેં રાત્રે સવારે 9 વાગે પાછું આપી દેવાનું હોય, એટલે 9 વાગે પાછું પણ આપી દીધું। કેટલા ઘંટા લાગે ભાઈ? 1 અવર તો, અને મારી ફ્લાઇટ છે 14:14, એટલે 2 વાગ્યાની ફ્લાઇટ છે મારી, તો હવે ડાયરેક્ટ રાજકોટ છે। તો હવે આજે ઘણા બધા, એક મિત્રની કોમેન્ટ પણ હતી કે કમલેશભાઈ અમને ચેક ઇન અને એવી બધી થોડીક પ્રોસેસ તો સમજાવજો, બિલકુલ ચોક્કસ, આજે જે ઘણા બધા લોકો જઈ આવ્યા છે એ લોકો માટે નોર્મલ છે, પણ જે નથી ગયા એ લોકો માટે આજે ખરેખર મજા આવશે, અને હું તો તમને જરૂરથી કહીશ કે ભાઈ ફ્લાઇટમાં જવાનું, ભાઈ જિંદગીમાં તમે આવો છો ને યાર વાપરો, હું તો સાચું કહું, વાપરવાથી જ તમને ખરેખર જીવનમાં આગળ કંઈક કરવાની આમ જોશ જાગશે,
બે ત્રણ મહિના ચાર મહિના પહેલા તમે બુક કરાવી લેશો તો તમને આરામથી 5,000 થી 6,000 કે 7,000 રૂપિયામાં જ તમને ફ્લાઇટની ટિકિટ મળશે. અને આમ તો 2,000 તો આપણે ટ્રેનની ટિકિટ થતી હોય, 2,000 કે 1,500-2,000 તો મને ખબર નથી, પણ ટ્રેનમાં તમારે આખો દિવસ વયો જાય અને એના કરતાં આ ફ્લાઇટમાં સીધા 2 કલાકમાં અહીંયા કેવી મજા આવે. અત્યારે આપણે ગોવા એરપોર્ટ આવી ગયું છે અને એરપોર્ટથી આપણે હવે નીકળશું જવા માટે. આજે તમને બતાવીશ કે ચેકિંગની પ્રોસેસ શું શું હોય છે. ઓનલાઈન ટિકિટ કરાવી લીધી એટલે તમારી પાસે ટિકિટ આવી જાય, અને આ વખતે પ્લસ અમારા બેને એક પ્રોબ્લેમ થઈ છે, નેતાની મારી અલગ અલગ ટિકિટ થઈ ગઈ છે, અલગ અલગ સીટ આવી ગઈ છે, એટલે અહીં રિક્વેસ્ટ કરો તમને ભેગી પણ સીટ એ લોકો આપી દેતા હોય છે, એટલે તમે કાઉન્ટરમાં તમારે નક્કી કરવાનું હોય છે. અત્યારે આપણે થોડોક જ ટાઈમ અહીંયા આપવામાં આવે છે, ફટોફટાઈથી સામાન લઈને નીકળી જવાનું છે આપણે. અત્યારે જો આ એક આ મોટી બેગ લઈ જવાની છે જેની અંદર આપણે આ જશે પ્લેનના અંદર લગેજમાં જતી રહેશે, અને આ હેન્ડ લગેજમાં હાથમાં લઈ લેવાની છે. આનું 15 કિલો સુધી 7.5 હોય અને આનું અત્યારે આમાં 15 કિલો, એટલે આમાં 30 કિલો અત્યારે બે ભેગું કરીને રાખી દીધું, અને પછી આ રીતના ચેક ઇન થતું હોય. આપણે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ અમને ટિકિટ સાથે આપજો, તો એ લોકોએ સાથે આપી દીધી છે, એટલે તમે રિક્વેસ્ટ કરો ત્યારે તમને આપી દેતા હોય છે. હવે તમને અહીંયા કીધું હોય છે કે ગેટ નંબર G પર જવાનું, એટલે અહીંથી તમારું કમ્પ્લીટ થઈ જાય. એક સામાન તમારે એક બેગ લઈ લ્યો, અને એક બેગ આ તમારી નાની ભૂલથી પણ આ લોકોને એમને ડાયરેક્ટ ના આપી દેતા, નકર આ બેગ ક્યાંય જતી રહી. મને એક ખરાબ અનુભવ થઈ ચૂક્યો છે, પણ હું તમને વિડીયો નહોતો બનાવ્યો, પણ અત્યારે તમને જરૂરથી કહીશ કે આ બેગ ભલે આપણે વાર લાગે પણ આપણા જોડે જ રાખજો. અને અહીંથી હવે અમે G ઉપર જશું, સેકન્ડ ફ્લોર ઉપર છે. આવી રીતના દરેકની અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે કે જેમાં તમે બધાની સ્પાઇસ જેટ હોય તો સ્પાઇસ જેટની લાઇનમાં રહેવાનું, દરેક જે જે પ્લાનમાં હોય જે ટિકિટ એર ટિકિટ હોય એ ટિકિટમાં તમારે અલગ અલગ રહેવાનું. જ્યારે મેઇન વસ્તુ તમે ઉપર આવી રહ્યા છો તો તમારે પાણીની બોટલ હોય તો એમાં પી જવાની, નાખી દેવાની, અને પ્લસ પછી અહીંયાથી તમને બધી જ વસ્તુ કાઢીને પછી ચેક કરવાનું હોય છે. ચેક કરીને પછી તમને અંદર જવા દેતા હોય છે. કોઈ એવી વસ્તુ નથી, તમારે બધી વસ્તુ એક ટ્રેમાં ખાલી કરાવડાવે છે, ખાલી કરીને પછી તમારે ચેક થઈ જાય પછી તમને અંદર લઈ જવામાં અથવા જવા દેવામાં આવે છે. અંદરનું ચેકિંગ કરાવીને પછી જો તમારે કદાચ ટાઈમ હોય તો તમે એડી ફૂડ કોર્ટ પણ હોય તો ફૂડ કોર્ટમાં તમે ખાઈ શકો છો. અમે તો ઓલરેડી વડાપાઉં દાબી લીધા હતા, અને અત્યારે આપણું કાઉન્ટર જે છે તો એ જગ્યા અત્યારે ઊભું રહેવાનું હમણાં એનાઉન્સ કરવામાં આવશે. સ્પાઇસ જેટવાળા આવશે અને સ્પાઇસ જેટવાળા પછી આપણે લાઇનમાં ઉપર રાખીને સીધા અંદર બેહાડ દેશે. આપણી પાસે હજુ 1/2 કલાકનો ટાઈમ છે, ત્યાં સુધી આપણે બધું કમ્પ્લીટ કવર થઈ ગયું છે, બરાબર નહીં? તો એક મિત્રની કોમેન્ટ હતી કે કમલેશભાઈ તમે આ પ્રોસેસ બતાવજો, અમારે એ જોવું છે, એટલે જે કદાચ ન આવ્યો હોય ને એના એના માટે ઇમ્પોર્ટન્ટ છે. એક વખત બે વખત જાઓ અથવા વિડીયો બે વખત જોઈ નાખો તો તમને આરામથી બધું ખબર પડી જશે. વિદેશમાં જાઓ, થાઈલેન્ડમાં જાઓ તો એ લોકો હિન્દી જ ના સમજે, તો એ આપણે ગેટ ઉપર ધ્યાન રાખવાનું. આ ગેટ નંબર G છે તો ત્યાં પહોંચવાનું, ગેટ નંબર ગોતી લેવાનું આપણે G, તો અહીંયા G ઉભરી જવાનું. હવે આવે ત્યારે રાહ જોવાની આપણે. અહીંયાથી પહેલાં તમારી ટિકિટ બધું ચેક કરી લઈએ અને પછી તમને અંદર જવા દઈએ. હવે એવું કીધું છે કે 15 નંબરના ગેટે તમારે જવાનું છે, 15 નંબરના ગેટે અહીંયાથી બસમાં લઈ જશે. ઘણી વખત બસ હોય અને ઘણી વખત તમને ઓલા માટે ડાયરેક્ટ જ લઈ લીધું. તમને બસમાં લઈ જાય ત્યારે સમજવાનું કે સ્પેશિયલ ચેટ વાળું હોય, આની અંદર જોરદાર અવાજ થાય, ખતરનાક, ખટ 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 ખટ, ઠીક લાગે આમાં. આ પ્લેનમાં જોરદાર અવાજ થવાનો છે, પાકિયા વાળું. ફાઈવ DC. આ બહુ જૂનું છે અને ડાયરેક્ટ
આપણે સેન્ડવિચ બુક કરાવી હતી અને નીતાએ નારલ પાણી લીધું, નારલ પાણીના 150 રૂપિયા. હા, ટિકિટ પ્રી બુકિંગ કરાવ્યું હતું એટલે એમાં તમને સેન્ડવિચ આપવામાં આવે છે. રાજકોટમાં પહેલી વખત હું બેઠો છું ફ્લાઇટમાં, આવ્યું નવું ઇન્ટરનેશનલ બનવા એટલે અમને બહુ મોટો ફાયદો થઈ ગયો. રાજકોટના એરપોર્ટે ઉતરી ગયા છે, સામાન રેડી કમ્પ્લીટ છે, રાજભાઈ બસ આવે છે ગાડી લઈ. પછી આજનો વિડીયો પૂરો કરીશું, કંઈક ચા પીશું. પહેલાં તો હું કે ચા પીવા નથી પડી અને બહાર નીકળીને ચામાં બહુ તકલીફ પડતી હોય. આવો આવો રાજભાઈ, વેલકમ વેલકમ ગોવા. ગોવા ફોલ મજા આવી ગઈ. ઓહો, વ્લોગિંગ ચાલુ. કેમ છો? બસ, વેલકમ ટુ મોરબી. રાજકોટ રંગીલો, રાજકોટ. રાજકોટના જમાઈ જો ભાઈ. હા, 100% પૂરેપૂરા. તો હવે આપણે રાજભાઈ આવી ગયો છે તેડવા માટે, તો સીધા જશું આપણે મોરબી. પછી હમણાં નેક્સ્ટમાં હમણાં ટૂરમાં પ્લસ પાછું હમણાં ગોઠવી નાખીએ ક્યાં ક્યાં જવાનું છે, શું શું આયોજન. હમણાં રાજભાઈ બધું કંઈક નક્કી કરીને રાખ્યું હશે, અહીંયા જવાનું છે, ત્યાં જવાનું છે. કમ્પ્લીટ છે, કમ્પ્લીટ છે.